મોટા લાઈજાના દબાણો દૂર કરાયા। માંડવી તાલુકાના મોટા લાઈજા ગામે મુખ્ય રોડ પર થયેલા કાચાપાકા દબાણો દૂર કરી 200 મીટર જેટલી જમીન ખુલ્લી કરાઈ। માંડવી તાલુકાના મોટા લાઈજા ગામે પીડબ્લ્યુડી તેમજ સ્થાનિક પોલીસ મામલતદાર તેમજ અધિકારીઓ સહિત રોડથી 15 મીટરમાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોનું કહેવું છે કે અમને કોઈ જાતની જાણકારી આપવામાં આવી નથી અને તાત્કાલિક દબાણો દૂર કરાયા જેના કારણે સ્થાનિક વિરોધ જોવા મળ્યો હતો। મારું નામ મીત પ્રકાશ ગઢવી છે। હું સ્થાનિક મોટા લાઈજાનો રહેવાસી છું। આજ સવારે પીડબ્લ્યુડી પોલીસ પ્રશાસન અને સ્થાનિક અહીંયાના મામલતદાર સાહેબની ટીમ દ્વારા ઓચિંતા સવારે લાઈજાની ચોકડી ઉપર દબાણો છે એવું કહી અને બુલડોઝર લઈ અને જેસીબી દ્વારા તાત્કાલિક લોને તોડવાનું કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો અહીંયાના સ્થાનિક લોકોએ તંત્રને રિક્વેસ્ટ કરી કે અમારું જે નુકસાન છે અને 15 મીટરની એરિયાની અંદર આવે છે, સ્થાનિક લોકોએ પણ તંત્રને સપોર્ટ કર્યો છે, સાથ આપ્યો છે, સાથે તંત્રએ પણ લોકોને સાથ અને સહકાર આપ્યું છે। મેજિસ્ટ્રેટે પણ, મામલતદાર શ્રી સાહેબ હોય, માંડવીના પીઆઈ સાહેબ હોય, બધી જ પરિસ્થિતિ અને અમારા સ્થાનિક અહીંયાના જમાદાર હોય કે તમામ લોકોએ અહીં અમને સાથ સરકાર આપ્યો એ બદલ એમનો અમે આભાર માનીએ છીએ। વાત રહી દબાણની, તો દબાણ માત્ર લાઈજા ઉપર જ શું કામ? દબાણ માત્ર લાઈજા ઉપર શું? દબાણ તો આખા કચ્છ અને ગુજરાતની અંદર છે। શહેરોની અંદર સરકારના આંખલાઓ જે દબાણ કરી બેઠા છે એમને હટાવવાની જરૂર છે। તમે ગરીબ માણસોના દબાણ હટાવશો, જેમની માત્ર પોતાની રોજીરોટીનું જે જીવન ચલાવે છે એના ઉપર તમે ત્રાટકશો, એનામાંથી તમને કોઈ ફાયદો નથી મળવાનો। તમે દબાણ દૂર કરવું હોય તો હજારો એકર ઘઉંચર મોટા એવા સરકારના માનીતા આંખલાઓ ઉદ્યોગપતિઓએ દબાવી બેઠી છે, એમને હટાવવાની, આવો જ પ્રશાસન લઈને તેમના ઘરે અને તેમની ઇન્ડસ્ટ્રી ઉપર જવાની ખરેખર જરૂર હતી। એની જગ્યાએ સરકાર બિચારી અને અહીંયાના તંત્ર દ્વારા માત્ર જ્યાં એમને કામગીરી બતાવવા માટે જે કરવામાં આવ્યું છે એમને નિંદનીય છે અને પ્રજાએ અને લોકોએ સાથ સરકાર આપ્યો અને સરકારી તંત્રનો અમે આભાર માનીએ છીએ। અને દબાણને કદી પણ સમર્થન ન હોય, પણ જે પોતાની આજીવિકા ચલાવે છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ખરેખર સરકારને કરવી જોઈએ। હું મોટા લાઈજાથી પચણભાઈ ગઢવી, મોટા લાઈજા દૂધ ઉત્પાદન સહકારી મંડળીનો ચેરમેન। આજે અમારે ત્યાં જે આ પીડબ્લ્યુડીના જે હિસાબે ભાગમાં આવતું હોય અને દબાણ ઝુંબેશની જે ચર્ચામાં પણ અમને આજે તંત્ર તરફથી પૂરો સહયોગ મળેલો છે, જે તે સમયે અમને નોટિસો પણ આપવામાં આવી હતી અને કાયદેકી રીતે જો જોવા જઈએ તો એને જે રૂલ્સમાં આવતું હોય એ આપણે પણ એ લોકોને સહયોગ આપવો પડે। આજે પોલીસ તંત્ર પણ અમને પૂરેપૂરો સહયોગ કરેલો છે, 2-3 વાર નોટિસો આપેલી, પ્રજાપતિ સાહેબ આપણી સાથે, મામલતદાર સાહેબ આપણી સાથે જોડાયા હતા, તેમજ પીઆઈ સાહેબ ચૌહાણ સાહેબ અને યાદવ સાહેબ પણ આપણે સાથે અહીંયા આવ્યા હતા અને ટીમ આખી એમની આવી હતી અને પૂરેપૂરો અમને 4 રસ્તા મોટા લાઈજા ઉપર સહયોગ કરેલો છે। અને જે ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન હતો જે આજે જે સાહેબને અમને સમજાવ્યું કે આ પ્રમાણે આજે છે અને અમુક લોકોના જે પેટમાં દુખતું હતું અને એ ફરિયાદો ગઈ હતી અને ફરિયાદોના આધારે જ્યારે આ ઝુંબેશ નક્કી કરવામાં આવી હતી, તારીખ એથી પહેલાં પણ નક્કી એક તારીખ કરવામાં આવી હતી અને એ જે તે સમયે અમને એક સમય આપ્યો કે હજી પણ એક સમય આપવામાં આવે છે કે સ્વેચ્છાએ જો આ તમારું જે આગળ દબાણ છે એ હટાવી લ્યો અને જે રૂલ્સ પ્રમાણે આવતું હોય એ પ્રમાણે તમે રહ્યો તો અમારે તમારી સાથે કોઈ નિસ્બત નથી, તમને કોઈને હેરાન કરવાની જરૂર નથી। કારણ કે મોટા લાઈજા એ એક એવો સેન્ટર છે કે માંડવીથી નારાયણ સરોવર, માંડવીથી જખૌ સુધી આ મેઇન પબ્લિક માટે હબ છે, બધું મળી રહે છે અહીંયા અને ટોટલી સુવિધા અહીંયા છે અને એ હિસાબે પબ્લિકની નજરમાં પણ જરા અમુક વ્યક્તિઓને પેટમાં દુખતું હતું પણ એ તો બધા સમજે છે કે કોને કોઈ દુખતું હતું ને શું છે એ બધા જાણે છે। બાકી તંત્ર તરફથી અમને પૂરેપૂરો સહયોગ મળેલો છે, પોલીસ તંત્ર પણ અમને પૂરેપૂરો સહયોગી રહ્યો છે અને અમારે જે આ લોકો જે 300 જણા જે રોજીરોટી કમાવી રહ્યા છે એમણે પણ સ્વેચ્છાએ શાંતિથી ખાતાને તંત્રને પૂરેપૂરો સહયોગ કરી અને જે જે આવતું હતું એ પ્રમાણે દબાણ દૂર કરવામાં આવ્યું છે અને અમને ખરેખર એક સંતોષ થયો છે। ₹1.5 લાખ 1.5 લાખ 1.5 લાખ રૂપિયા મહિના।
डायलॉग बोलना छोड़ के घर के काम में ध्यान दो। तुम नहीं हो जीरो, बाबूजी ने मौका दिया है, बन के आना हीरो। अरे भाई तू बंदी नसबंदी करवाओ। मतलब हीरो में एंट्री मारी है? पहली बार किसी ने सही बोला है। चाहा जो मैंने तेरे आने से वो मिल गया, प्यार प्यार बस सुनता था मेरा दिल भी आज खिल गया, हो गया मुझको प्यार, ओ मेरे दिलबर, ओ मेरे यार। यार गड़बड़ हो गया यार, बाबूजी को लगता है कि मैं 1.5 लाख रुपया कमाता हूँ। अच्छा बेटा, जबकि मैं 1.5 रुपया भी नहीं कमाता हूँ यार, क्या करूँ कुछ समझ में ही नहीं आ रहा यार। 1.5 रुपए भी नहीं कमाते हो, 1.5 लाख का ढिंढोरा पिटवा दियो। ओ देख चंपा, खोल तो खुल के रहेगी, क्या तो पूछोगी, घंटा पकड़ोगे। अबे गुड्डू भाग गया, तुझे पकड़ना चाहिए था, मेरी प्रैक्टिस छूट गई है यार। पर मेरी तो है। आपने जिसको 1.5 लाख का दूल्हा समझ के अपनी बेटी का रिश्ता कर दिया है ना, वो 1.5 लाख तो क्या 1.5 रुपए का भी दूल्हा नहीं है। अरे हमको पता है तुम 1.5 लाख रुपए कमाते हो। ये 1.5 लाख का ढिंढोरा फायदा नुकसान दोनों करवा रहा है। अपने बाप को बोल दो कि हम फांसी लगा लेंगे। गुड्डू, ये 1.5 लाख का दूल्हा मेरे ही घर का दामाद बनेगा। चंपक भाई, आप जो बोल रहे थे ना, गुड्डू 1.5 लाख रुपए छोड़ो 1.5 रुपए भी नहीं कमाता, सुनो ना, सही बोल रहे थे। સ્ટીલ ના વાસણો ની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર। અમારે ત્યાંથી ઘર વપરાશ ના તમામ પ્રકાર ના સ્ટીલ ના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ। આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઈટમ સર્વે પ્રકાર ની હોલસેલ ભાવે મળશે। હોલસેલ અને રિટેલ ડીલર મિક્સર પ્રેશર કુકર બ્રાસ અને કોપર આઈટમ મળશે। એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ ભુલેશ્વર સુરતી હોટલ ની સામે મુંબઈ 400002। ફોન નંબર નોંધી લેશો 0226747425। પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ।